રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા કેટલાક સમયથી બનેલા ચોરીના બનાવના પગલે ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તસ્કરોને પકડવાની માંગણી કરી હતી. ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી શિયાળાની ઠંડીમાં તસ્કરો પોલીસની ઊંઘ ઉડાડી રહ્યા છે. ઠંડી વચ્ચે પોલીસને તે જ રીતે તસ્કરો એક પછી એક ધાર્મિક સ્થળોને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ રહી છે. પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી તસ્કરોને પકડવાની માંગણી કરી હતી. લલિત વોરા, વેપાર ઉદ્યોગ મહામંડળ ધોરાજીના પ્રમુખ. આજે અહીંયા ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં વેપાર ઉદ્યોગ મહામંડળના હોદ્દેદારો અને વેપારી એસોસિએશનના જુદા જુદા આગેવાનો અને પ્રમુખશ્રીઓ અને અન્ય સંસ્થાના આગેવાનો અમે અહીંયા આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. છેલ્લા ઘણા સમય થયા ધોરાજીની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડતી જાય છે. બાજુમાં જ અહીંયા મોટી મારણની અંદર જે વૃદ્ધાશ્રમ ચાલે છે એમના મહંતને માર મારવામાં આવ્યો, ત્યાંથી લૂંટ કરી આજે 6 મહિના જેવો સમય વયો ગયો, છતાં હજી એના કયો ગુનેગારો પકડાયા નથી. પાંજરાપોળ અને ગૌશાળા એમાંથી પણ ઘણી બધી ચોરીઓ થઈ છે, તો એનો પણ કોઈ હજી હગડ મળતા નથી. ઘણી બધી સંસ્થાઓ મંદિરો ઉપર આ લોકોની ટાઈક છે. ડીએસપી આ પ્રણામી મંદિર જેમાં ત્યારે સાધ્વીજીને માર મારી અને લૂંટ કરી અને લોકો ચાલ્યા ગયા, આ લોકો બધા લૂંટારુઓ, એની ફરિયાદ પણ પોલીસ ખાતું નહોતું લેતું. તો આગેવાનોની બધી દરિયામીનગીરીથી મોડે મોડે ફરિયાદ લીધી, પણ આજ સુધી હજી સુધી એનો કોઈ ગુનેગાર પકડાયો નથી. તો અમારી વેપાર ઉદ્યોગ મહામંડળની સમસ્ત ધોરાજી વતી એવી માગણી છે કે આ ગુનેગારોને જે ઓપન બધું મળી ગયું છે, તો એના માટે એક અહીંયા કડક પોલીસ અધિકારી મૂકવામાં આવે અને રાતનો અને દિવસનો અત્યારે જે બંદોબસ્ત છે એ બંદોબસ્ત વધારવામાં આવે અને જેમ બને એમ તાત્કાલિક આ જેટલા બનાવો બનેલ છે, જે કોઈનો અણઉકેલ છે, એ બધા જ ના ગુનેગારોને પકડી અને એને નસીહત આપવામાં આવે. નહીં જો આ થોડા બે ચાર દિવસમાં એની અંદર પકડવામાં નહીં આવે તો વેપાર ઉદ્યોગ મહામંડળ તરફથી ધોરાજી બંધનું એલાન આપતા પણ અમે અચકાશું નહીં. અને એટલા માટે અમે મુખ્યમંત્રીશ્રી આપશ્રીને આ માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે અહીંયાના જે પોલીસ અધિકારીઓ છે એને કડક સૂચના આપો અને આ જેટલા અણુકેલા કોયડા છે એ બધાને પકડી અને એની નસીહત કરે.